ભગવાન શ્રી રામના જન્મોત્સવ રામનવમી નિમિત્તે આણંદ શહેરમાં નવા રામજી મંદિર ખાતે લોકસભા બેઠકના ઉમેદવાર અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ દર્શન કરીને આરતી ઉતારી હતી. તો લોકસભા ચૂંટણીના ઉમેદવાર અમિત ચાવડાએ નવા રામજી મંદિર ખાતે ભગવાન શ્રી રામના દર્શન કર્યા બાદ આરતી કરી હતી. તો અમિત ચાવડાએ મહંત ભગવાન દાસ મહારાજના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તો અમિત ચાવડાએ કહ્યું કે હું ક્ષત્રિય કુળની મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે આજે ભગવાન શ્રી રામના દર્શન કરી આરતી કરવાનો મોકો મને મળ્યો છે. ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. હંમેશા અધર્મ સામે ધર્મની લડાઈ લડી છે, અસત્ય સામે સત્યની લડાઈ થઈ છે અને આજે પણ અન્યાય સામે ન્યાયની લડાઈ લડવા માટે હું તૈયાર છું. આજે ક્ષત્રિય કુળના મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મ જયંતિ દિવસે આજે ભગવાન શ્રી રામના દર્શન કરવાનો, એમની આરતી કરવાનો મોકો મળ્યો છે. ત્યારે ભગવાન રામ તો મર્યાદા પુરુષોત્તમ રહ્યા છે, હંમેશા અધર્મ સામે ધર્મની લડાઈ રહી છે, અસત્ય સામે સત્યની લડાઈ રહી છે અને આજે પણ અન્યાય સામે ન્યાયની લડાઈ લડવા માટે અમે સૌ નીકળ્યા છે. આણંદ જિલ્લામાં પણ જે સામાજિક ન્યાયની લડાઈ છે એ લડવા માટે ભગવાન શ્રી રામના આશીર્વાદ મળે, સર્વનું કલ્યાણ થાય, સર્વને ન્યાય મળે એ આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે, શીશ ઝુકાવ્યું છે અને સર્વના કલ્યાણ માટે કામના કરી છે.